અલ્ટિમેટમ આપવા માટે અમે સૌ એકત્રિત થયા છીએ. એમાં આજે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે એટલા માટે અમે સૌ સંચાલક મિત્રો બધા છત્રી લઈને આવ્યા છીએ, જેથી કોરોના મહામારીને પણ અમે એ રીતે દૂર સંક્રમણ થતાં અટકાવી શકીએ. પણ ખાસ કહેવાની વાત એ છે કે અત્યારે વરસાદ બહુ ખેંચાઈ ગયો છે, વરસાદનું માહોલ ખરાબ છે અત્યારે, અને સાથે સાથે કોરોના મહામારીના કારણે રોજગાર ધંધા પણ અત્યારે બંધ છે. એના કારણે દાનદાતાઓની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને બહુ મોટો ઘટાડો થઈ ગયો છે, જેથી ગૌશાળાઓ અને પાંજરાપોળોને સંચાલન કરવું ખૂબ કઠિન છે. અને આવી સ્થિતિમાં સરકારશ્રીને વારંવાર નિવેદન કર્યા, આજથી લગભગ આજે આની સાથે ગણતરી કરીએ તો 7મું અને 8મું અમારું અલ્ટિમેટમ સરકારશ્રીને નિવેદન માટે આપેલું છે, જેથી હજુ સુધી કોઈ વસ્તુને ધ્યાનમાં લેતા નથી. કઈ રીતે ગૌ માતાની સાથે જ્યારે રાજનીતિ કરવાની હોય છે, ત્યારે વોટ લેવાનું હોય છે, ત્યારે ગૌ માતાને આગળ રાખીને સરકારશ્રી એને જીતી લેતા હોય છે. ગાયની સેવા કરશું, ફલાણા ફલાણાના કસમો ખાય છે, અને એ જ સરકારને આજે કહેવું છે કે તમે આજે ક્યાં ઊંઘાઈ ગયા છો, કઈ દિશામાં છો, કયા દેશમાં રહો છો. આજે તમારા જ દેશની અંદર ગૌ માતા જે પુકાર કરી રહી છે કે મારી સામે જુઓ, 25 રૂપિયા 2 મહિના સુધી તમે જે સહાય પેટે આપ્યા હતા એ પણ બંધ થઈ ગયા છે, આજે 4 મહિના થઈ ગયા છે. અને એવી સ્થિતિ અત્યારે ઊભી થઈ ગઈ છે કે ગૌશાળાઓની અંદર કરોડોના દેવા થઈ રહ્યા છે. મોટી મોટી જે ગૌશાળાઓ છે અત્યારે જે સેવા કરી રહી છે એની ઉપર પૈસાનું દેણું થઈ ગયું છે. અત્યારે વ્યાજે પૈસા લાવીને ગૌશાળાઓ ચલાવીએ છીએ, અને વ્યાજ કેટલા દિવસ સુધી લાવશું, કોણ આપશે, કઈ રીતે, અને પછી એનું ભરણું કઈ રીતે કરશું, ઘણા બધા સવાલો સંચાલકોને આજે સતાવી રહ્યા છે. તો આ અમારી નમ્ર નિવેદન છે કે અમારી બધાની, અમારા વતી, ફેડરેશન વતીની અમારી પુકાર સાંભળી અને ગૌ માતા માટે યોગ્ય પગલું લે, સરકારશ્રી વાતને ધ્યાનમાં લે. નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખાસ કરીને ગુજરાતભરના સમાચારો આપના ફોનમાં આંગળીના ટેરવે જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને ખાસ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી સૌથી ઝડપી આપને અમારા સમાચાર મળી રહે.